નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના અમારા કાર્યક્રમમાં દર્શક મિત્રો જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ પેઢી દર પેઢી આપણા જે ગીતો આપણું સંગીત એમાં નવીનતા આવતી જાય છે પરંતુ વર્ષો પહેલાંના જ્યારે પ્રાચીન લોકગીતોને એકવાર યાદ કરીએ ને ત્યારે હયું એને સાંભળવા માટે કંઈક અલગ જ બને છે ત્યારે આજે મારે તમને જૂના પ્રાચીન લોકગીતો આજની નજરે અને આજની યુવા પેઢીને એ કઈ રીતે સંભળાવી શકાય એમના અર્થ સાથે એવી એક દુનિયાની સફરે લઈ જવા છે અને એ પ્રાચીન લોકગીતો માટે આજની યુવા પેઢી માટે ખૂબ રસપૂર્વક એ લોકગીતોને રજૂ કરનારામાં કોઈ મોખરે હોય તો એક એવું નામ નિલેશ પંડ્યા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ત્યારે ભાઈ શ્રી નિલેશભાઈ હું આપનું સ્વાગત કરું છું નમસ્કાર સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રો એ જાણવા માગશે કે આ લોકગીતો તરફનો આપનો રસ અને આપને આ વહેણ ક્યાંથી લાગ્યું એ અંગે આપ શું કહેશો હા મનોજભાઈ સૌથી પહેલાં તો મારું આખું બેકગ્રાઉન્ડ છે ને એ રૂરલ બેકગ્રાઉન્ડ છે બરાબર એટલે ગ્રામ્ય સંસ્કૃતિમાં મારો મારો જન્મ મારો ઉછેર બરાબર ઉપલેટા પાસેનું સમઢિયાળા એક નાનકડું ગામ છે બે હજારની વસ્તીનું એ મારું વતન બરાબર ત્યાં હું મારો જન્મ ત્યાં પછી કોલેજ કરી ગ્રેજ્યુએશન કર્યું ત્યાં સુધી હું ત્યાં જ રહેતો હતો બરાબર એટલે મેં ગ્રેજ્યુએશન કર્યું ઇંગ્લિશમાં પછી ગુજરાતીમાં એમ એ કર્યું પછી પત્રકારત્વનો અભ્યાસ કરવા હું રાજકોટ આવ્યો બેચલર ઓફ જર્નાલિઝમ અને માસ્ટર ઓફ જર્નાલિઝમ અને પત્રકારત્વની દુનિયામાં પચીસેક વર્ષ સક્રિય રીતે કામ કર્યું હજી હું સંકળાયેલો છું પણ સક્રિય નહીં બરાબર એની સાથે સાથે એટલે બેઝિકલી આમ હું નાનો હતો ત્યારે કવિતાઓ વાર્તાઓ એ ઉંમરે જેવી આવડતી હોય એવી લખતો હતો એટલે સાહિત્ય પત્રકારત્વ એનો માણસ હું અને સાથે સાથે ગ્રામ્ય સંસ્કૃતિમાં જન્મ અને ઉછેર એટલે એને કારણે લોકસંગીતના સંસ્કાર મારી અંદર પહેલેથી પડ્યા હશે એટલે હું ત્યાં હતો જયારે મારા વતન ત્યારે હું ગાતો હતો પણ પ્રોફેશનલી નહીં ગામડામાં જે રીતે આમ ગવાતું હોય આનંદ માટે બધા ભેગા થઈને કાંઈ તહેવારોમાં ને બધા ગાતા હોય એ રીતે હું ગાતો હતો રાજકોટ આવ્યો નેવાસી નેવુંમાં માં પછી અહીંયા પત્રકાર તરીકે નોકરી કરી અને સાથે સાથે મારી અંદરની એ વૃત્તિ જે છે લોક સંગીતની ઉજાગર કરી જાહેર કરી અને કાર્યક્રમો શરૂ કર્યા ગાયક તો પડે બિલકુલ એને રાજકોટમાં આવીને પ્લેટફોર્મ આપ્યું અને રાજકોટમાં પ્રોફેશનલી લોકસંગીતના પ્રોગ્રામો શરૂ કર્યા લગભગ ચોરાણું પંચાણુંના ના અરસામાં પણ ખાસ કરીને મને એ લાગ્યું યુનિવર્સિટી સાથે હું સંકળાયેલો હું યુનિવર્સિટીના પત્રકારમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે વર્ષોથી સેવા આપું છું યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં જજ તરીકે જાતો હું કોલેજોમાં અમે કાર્યક્રમ કરીએ પણ એક વસ્તુ મારા ધ્યાન ઉપર મનોજભાઈ એ આવી કે યુવા પેઢી છે ને એ લોકસંગીત નથી સાંભળતી લોકગીતો નથી સાંભળ એવું મને ત્યારે ધ્યાન ઉપર આવ્યું અને એના કારણો તપાસા તો જાણવા એવું મળ્યું કે વિદ્યાર્થીઓને આ લોકસંગીતમાં કંઈ ખબર નથી પડતી એટલે રસ નથી પડતો બરાબર છે હવે શું કામે ખબર નથી પડતી તો કે કે એના રેફરન્સ છે કારણ કે આપણા જે લોકગીતો છે ને એ બધા ભાષા કરતાં બોલીમાં વધુ છે એમાં ભાષા સાથે બોલીનો ટચ છે હવે નવી પેઢી શિક્ષિત છે તો એ બોલીથી દૂર થઈ ગઈ હોય શહેરોમાં રહેતી હોય તો અમે એવો વિચાર કર્યો કે ભાઈ આ વિદ્યાર્થીઓ નથી સમજતા આપણે સમજાવીને ગાઈએ ગીતના અર્થ કરીને ગાયા હવે વર્ષોથી આપણે સવા વર્ષનું મારું દાતરડું ગાઈએ છીએ પણ એની પાછળનો મર્મ શું છે એની પાછળનો ભાવ શું છે બરાબર છે એની વાત કરીને ગાઈએ તો કદાચ નવી પેઢીને ગમશે એટલે અમે એવા પ્રયોગ કર્યા સમજાવીને ગાવાના તો એ અમારું ખબર નહીં સારી રીતે ચાલ્યું અને એ સિલસિલો હજી ચાલે છે આટલા વર્ષોથી પચીસેક વર્ષ થઈ ગયા લગભગ બાવીસ પચ્ચીસ વર્ષ તો અમે કોલેજોમાં યુનિવર્સિટીઓમાં લોકગીતો સમજાવીને ગયા અત્યાર સુધીમાં અમે લગભગ ગુજરાતની છ યુનિવર્સિટીઓ સહિતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો ખરી જ પણ નિર્મા સહિતની છ યુનિવર્સિટીઓ અને બસો જેટલી કોલેજોના બે સવા બે લાખ યુવાનો છે યુવા યુવતી એની સામે લોકગીતો રજૂ કર્યા બે સવા બે લાખ અને એ લોકો એ સ્વીકાર્યા એનું એક જ કારણ કે સમજાવીને ગયા છે વાત જે ખરેખર આજની પેઢી તો ઈ પોપ સંગીતની હી પેઢી છે પણ એ લોકગીત સાંભળે પણ એને સમજાય છે તો કદાચ એવું બની શકે આપણે એવા આક્ષેપો કરીએ છીએ નવી પેઢી ઉપર કે આ લોકો લોક સંગીત સાંભળતા નથી ને દૂર થઈ ગયા છે ને બગડી ગયા છે પણ અમારો પ્રયોગ આ છે એના ઉપરથી અમને એવું લાગ્યું છે જી કે નવી પેઢીને શું હોય છે જે ઈઝીલી અવેલેબલ હોય એ એને એડોપ્ટ કરી લે હવે યુટ્યુબ ઉપર પોપ મ્યુઝિક ને રોક મ્યુઝિક જો ઇઝીલી મળતું હોય સરળતાથી મળે છે તો એ લોકો સાંભળે છે બરાબર તમે લોકસંગીત ને એટલું સરળ કરી શકો અથવા નવી પેઢી લોકસંગીત સરળ જ છે નવી પેઢીને એને કનેક્ટ કરાવી શકો એને ખાલી જોડાણ કરાવવા પડતું તો તમારું લોકસંગીત પણ એ સાંભળે છે અમે વીસ બાવીસ આ પચ્ચીસ વર્ષના આ પ્રયોગોમાં લોકસંગીત સાથે નવી પેઢીને જોડવાના કનેક્ટ કરવાના પ્રયોગ કર્યા અને એમાં અમને તો સફળતા મળી છે એટલે હું એ બિલકુલ એ વાતથી દૂરની વાત કરીશ કે નવી પેઢી લોકસંગીત નથી સાંભળતી ના સાંભળે છે તમે યોગ્ય રીતે એને ગમે એ રીતે રજૂ કરો છો સમજાવીને ગાવ તો ખૂબ સરસ વાત કરી નિલેશભાઈ હું તમને એ પૂછવા માંગીશ કે આ જે બધા લોકગીતો છે હાજી એ કેવી રીતે રચાતા હશે એના મૂળમાં શું હશે ઓકે બહુ સરસ સવાલ છે આપણી પાસે હજારોની સંખ્યામાં લોકગીત છે સૌથી પહેલાં જી કેટલા બધા પુસ્તકો છે ઝવેરચંદ મેઘાણીનો એક સંગ્રહ હું વારંવાર એનો ઉલ્લેખ કરું છું રજિયાળી રાત એમાં લગભગ સાતસો જેટલા લોકગીતો છે એક પુસ્તકમાં આવા આપણી પાસે કેટલાય પુસ્તકો છે લોકગીતના સંપાદનો ઘણા છે પણ સવાલી છે કે એમાંથી આપણને કેટલા ગીતો ગાતા આવડે છે ઢાળ જેને કમ્પોઝિશન કહેવાય એટલા બહુ જ ઓછા એટલે પરિસ્થિતિ શું થાય છે કે નવી પેઢી એને ઢાળ સાંભળે તો એને એને રસ પડે શીખે પડે આટલા બધા ગીતો કેમ આવ્યા તમારા પ્રશ્ન એ છે જુઓ કાગળ અને પેન લઈને કવિતા લખાય લોકગીત ના લખાય કાગળ અને પેન લઈને કોઈ લોકગીત લખ્યા હોય એવું કોઈ દિવસ સાંભળ્યું નથી કારણ કે આ ગીતો બધા પાંચસો સાતસો આઠસો હજાર વર્ષ જૂના છે ત્યારે શિક્ષણનું પ્રમાણ હતું જ નહીં લોકો અશિક્ષિત હતા અને મોટાભાગની આ જે આપણી લોકસંગીતની રચનાઓ છે એ મોટે ભાગે અશિક્ષિત અભણ લોકો જેને કહેવાય જેને અક્ષર જ્ઞાન નહોતું એવા લોકોએ કરી છે હવે તો એ લોકો જો લખવાનું જાણતા નહોતા એને તો કાગળ પેન લીધા જ નહીં હોય તો એને પોતાની કોઠાસૂજથી આ ગીતો રેચા અને ખાસ હું એના પર ભાર મૂકીશ કે આપણી જે બેનો છે માતાઓ બહેનો આજથી પાંચસો વર્ષ પહેલા ચારસો વર્ષ પહેલા કે સાતસો હજાર વર્ષ પહેલા આ મોટાભાગના લોકગીતોની રચના કરી એવું અનુમાન લાગે છે બરાબર શું કામે કે આપણા જે લોકગીતો છે ને એમાં મોટે ભાગે સ્ત્રીઓના મનના ભાવો છે બરાબર છે કોઈ સ્ત્રી દુઃખી થઈ વહુને દુઃખ પડ્યું હોય ઘરમાં બરાબર તો એ દુઃખ એને ગામમાં જાહેરમાં આવીને ગામના પાદરમાં આવીને અથવા કુવાના કાંઠે કે તળાવના કાંઠે જ્યાં બેનો પાણી ભરવા ભેગી થતી હોય અંદર પડેલો ભાવ રજુ કરવા એને વ્યક્ત કરી દીધો પોતાનું દુઃખ જે કોઈની બીજાને કહી નહોતા શકતા બિલકુલ બરાબર એ દુઃખ એને ગીતના રૂપમાં ગાઈ નાખ્યું એનાથી બે ફાયદા થયા એક તો એની એનું મન હળવું થઈ ગયું મન હળવું થયું એક ફાયદો આજે આજે પરિસ્થિતિ શું છે આત્મહત્યાનું પ્રમાણ કેમ શું કામ વધ્યું છે કે કોઈ કેતું નથી પોતાની વાત કે મને આ દુઃખ છે મનમાં માણસ મૂંઝાયા કરે છે બરાબર છે તો એને કારણે શું થાય છે કે એ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લે છે એ યુગ જુદો હતો પોતાને કઈ દુઃખ ઘરમાં પડ્યું છે એની એની ગામના કાંઠે આવીને વ્યક્ત કરી દીધું રૂપમાં તમે કોઈ વસ્તુ ગેય સ્વરૂપમાં જયારે રજૂ કરો છો ને ત્યારે સામા માણસને સાંભળવી ગમે ગમે છે તો એને એ ગીતના સ્વરૂપમાં પોતાનો ભાવ પોતાનું દુઃખ વ્યક્ત કરી દીધું એટલે પોતે હળવી થઈ ગઈ મન એનું હળવું થઈ ગયું બીજું જેણે જેણે એ વાત સાંભળી એ ગીતના સ્વરૂપમાં એક બાઈનું દુઃખ સાંભળ્યું તો મોટાભાગની ને એવું જ દુઃખ હતું ઘરમાં તો એને એવું લાગ્યું કે આ તો મારી વાત છે વ્યક્તિગત વાત જ્યારે સાર્વજનિક બની જાય ત્યારે એ લોકગીત બની જાય એટલે દરેક લોકગીત છે ને કોઈને કોઈની કવિતા છે બરાબર કાગળને પેન લઈને લખેલી નહીં વ્યક્ત કરેલી ગાયેલી પણ દરેક કવિતાને લોકગીત થવાનું સૌભાગ્ય નથી સાંપડતું તો આપણા આ ગીતો છે એ બેનોના અથવા તો કોઈ કવિઓના એવું નથી કે જ બધા ગીતો લખ્યા હોય રચ્યા હોય પુરુષોએ પણ ભાઈઓએ પણ રચ્યા હોય એટલે કોઈનો અનુભવ હોય કોઈનું દુઃખ જોયું હોય કોઈ પુરુષે અને પોતે રચના આવી રીતે કરી હોય કોઠાસૂજથી તો આવા આપણી પાસે સ્ત્રીઓના મનના ભાવો વર્ણવતા હજારોની સંખ્યામાં લોકગીત છે એટલે કાગળને પેનની લખાયેલા નહીં બરાબર પણ કોઈની કોઠાસૂજથી કોઈનો ભાવ

બરાબર સરળ શબ્દો એકદમ સરળ એમાં ક્યાંય કોમ્પ્લિકેશન નહીં વિદવત્તા નહીં લોકકવિઓએ કે બેનોએ જે ગીતો રચ્યા છે એ સંપૂર્ણપણે સાદા શબ્દો છે લોકબોલીના લોકઢાળના શબ્દો બરાબર એમાં ક્યાંય વિદવત્તા નથી અને બીજું બીજું આકર્ષણ કે એના ઢાળ બહુ સરસ છે આપણે જે લોકગીતો છે ને એના ઢાળ બહુ સરસ છે તમે હિન્દી ફિલ્મના ગીતો આપણે કમ્પોઝિશન ગમે છે પણ અભણ લોકો એ જે લોકો સંગીત નહોતા જાણતા એવા લોકો એ આ ગીતના જયારે ઢાળ બનાવ્યા છે આટલા સરસ ને હજારોની સંખ્યામાં ગીત છે તો એવા સરસ ઢાળ છે એવા સરસ શબ્દો છે એ બે સૌથી મોટા આકર્ષણ છે અને હું તો એમ કહું કે લોકગીતનો સાચો વૈભવ છે ને એની સાદગીમાં છે વાહ ક્યાં બાત છે સિમ્પ્લિસિટી ઇઝ ધ લેગેસી ઓફ ફોક સોંગ્સ ડેફિનેટલી ડેફિનેટલી બરાબર તો આ બે વસ્તુ એવી છે સાદા શબ્દો અને એનો આકર્ષક ઢાળ ઢાળ એ આપણે એકદમ આમ જેને કહેવાય ને ચુંબકીય વાહ આકર્ષણ કરે છે એમ જી તમે તમે તો નિલેશ આજ સુધીમાં ઘણા બધા લોકગીતોને ગીતોને ભાવાર સ્વરૂપમાં રજૂ કર્યા છે ગાયા છે પણ સરળમાં સરળ ઢાળ અને સૌથી વધુ લોકોને પ્રિય એવું એવું એકાદી કડી અમારા દર્શક મિત્રોને ઓકે હવે જાય છે લોક સંગીત લોક પાંચસો હજાર વર્ષથી ગવાય છે એનું કારણ છે કે એના ઢાળ તો હું એક બે ઢાળના ગીતોની ઝલક દર્શકોને આપું બહુ જાણીતું ગીત છે દાદાઓ દીકરી વાગડ ના દે એની એની ઘટના એની પાછળનો મર્મ એવો હશે છે થોડુંક અમારું સંશોધન થોડુંક અમારો અનુભવ અને થોડુંક અનુમાન આ ગીત છે દાદાઓ દીકરી કેવી રીતે આવ્યું હશે એની વાત હું સ્ટેજ ઉપર કરતો હોઉં છું એક કલ્પના કરો કે સો બસો વર્ષ પહેલાનું એક સૌરાષ્ટ્રનું ગામ હોય નાનકડું બરાબર હજાર બે હજારની વસ્તીનું ગામમાં એવ્રત જીવ્રતનું જાગરણ કે એવો કોઈ તહેવાર આવ્યો હોય શરદ પૂનમ ગામની બધી જ બેનો ગામના પાદરમાં ભેગી થઈ હોય અને એક સર્કલ રચી કારણ કે ત્યારે મનોરંજનના સાધનો તો જાગરણ કરવું કરવું હોય કેમ બધા આખી રાત એક જગ્યાએ મળે ભેગા થાય અને એ રાસ રચે રાસ રમે આખી રાત રાસડા લે અને સવાર સુધી જાગે તો આવી રીતે જાગરણ હોય બધી બહેનો ભેગી થઈ હોય બધી બેનો ગોઠવાઈ ગઈ એક મોટી ઉંમરના બેન છે એ આખું સંચાલન કરે છે બધા આખા મંડળનું બરાબર એક સ્ત્રીની સામે આંગળી ચીંધી અને એ બેને એવું કીધું કે પેલું ગીત આજે તું ગા તારાથી શરૂઆત કરી આ કાર્યક્રમને શું કામે કે તું અમારા ગામમાં પરણીને આવી છું આ ગામમાં વહુ થઈને છ આઠ મહિના થયા છે તું તારા પિયરમાંથી કેવા ગીતો શીખીને આવીએ અમે સાંભળીએ અમે સાંભળીએ બરાબર તો આજ તારાથી શરૂઆત કરીએ તું પેલું ગીત ગા અમે તને ક્યારેય સાંભળી નથી જેને ગાવાનું કહેવામાં આવ્યું કે તું પેલું ગીત ગા એ વહુની સ્થિતિ કેવી હતી છ મહિનાથી પરિણીને આ ગામમાં આવી હતી પણ એને સાસરિયામાં સુખનો સુર જ કોઈ દિવસ જોયો નતો કુટુંબના બધા જ સભ્યો એને શારીરિક માનસિક ત્રાસ આપે માર મારે મેણા મારે સવારના ત્રણ ચાર વાગ્યામાં બહેનોને ઉઠવું પડતું કામ કરે આખો દિવસ કામ કરે અને પાછું માર અને મેણા તો નફામાં એવી રીતે જીવતી એક સ્ત્રી અચ્છા બીજું આપણા રિવાજો એવા હતા કે દીકરીની ઘરે પિયર માંથી કોઈ આવે નહીં વડીલો કારણ કે દીકરીની ઘરે ખવાય નહીં પીવાય નહીં રહેવાય નહીં જવાય નહીં દીકરીનું ખવાય નહીં માન્યતા સાથે તો વડીલો કોઈ આવે નહીં આ બાઈને પિયર જવા દે નહીં કોને કહી શકે કોને વાત કરવી બરાબર આજે એને ગામના પાદરમાં જ્યારે એમ કહેવામાં આવ્યું કે તું કંઈક ગા તો એને પહેલી વખત પોતાનું દુઃખ વ્યક્ત કરવાનો મોકો મળી ગયો વ્યક્ત કરવાનો તો એણે પોતાના પિતાને યાદ કરીને એક ચીસ પાડી એ આપણું લોકગીત બની ગયું અને એ ગીત એટલે કહ્યું દા હો દીકરી દાહો દીકરી વાગડ માના દેજો રે સઈ વાગની રે વઢ સાસુ દોયલી રે દાદા હો દીકરી દાદા હો દીકરી

રાતડી સઈ પાછલે રે પાણીડા મોકલે રે દાદા હો દીકરી કેટલું કામ કરાવે દિવસે વહેલી સવારમાં ઉઠવાનું બધા ઘરના કામ કરતા જવાના કાંતવાનું દરણું દોડવાનું પાણી ભરવા જવાનું ખૂબ કામ ઉપરથી માર હવે ગીત તો બહુ લાંબુ છે હું એનું આખું ગીત તો નહીં સમયની મર્યાદાને કારણે પણ પછી આ મૂંઝાયેલી કંટાળેલી દીકરી એટલે આ ગામની જે વહુ છે એને પોતાના પિતાને સંદેશો કોની સાથે સંદેશા વ્યવહારનો સાધનો નહોતા તો ઉડતા ઉડતા પંખીડા પંખીડા વીરા મારો સંદેશો લઈ જાજો રે સઈ દાદાજીને કે જો કે દીકરી કુએ પડે દાદા હો દીકરી પિતાને કીધું કે મારે આટલું બધું દુઃખ છે તમે કોઈ આવતા નથી મને આ લોકો પિયર આવવા નથી દેતા મારી વાત કોઈ સાંભળતું નથી તો હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હું કુવામાં પડી જઈશ આત્મહત્યા કરી લઈશ આવો સંદેશો એના પિતાને મોકલો હવે જો લોકગીત અહીંયા પૂરું ન થતું આગળની વાત આમાં આવે છે અહીંયા લોકગીત પૂરું થઈ જાય ને તો એનો અર્થ એવો થયો કે લોકગીતનો નેગેટિવ મેસેજ છે કે સ્ત્રી દુઃખી થાય તો આત્મહત્યા કરી લેવા એવો મેસેજ લોકગીત કોઈ દિવસ આપે નહીં લોકગીત હંમેશા પોઝિટિવ મેસેજ આપે એટલે હવે જુઓ આ સ્ત્રી એમ કહી દીધું કે હવે હું કૂવામાં પડી જઈશ સામેથી દાદાનો એના પિતાનો જવાબ આવે છે કુએ ના પડજો દીકરી કુએ ના પડજો અણા આવશે રે દાદા હો દીકરી જુઓ એના પિતા કહે છે કે ભાઈ કૂવામાં નહીં પડીશ ઝેર અફીણ નહીં ખાઈ લેતી ઝેર નહીં ખાઈ આત્મહત્યા નહીં કરતી શું કામે અમે અજવાડી આઠમ આવશે એક સારું મુહૂર્ત આવશે ત્યારે તારી ઘેરે તને આણું તેડવા આવશું એક આશ્વાસન આપે છે એની દીકરીને મળી ગયું તો એને કારણે આત્મહત્યાનો એક બનાવ રોકાઈ ગયો તો લોકગીતો છે એ પોઝિટિવ મેસેજ આપે છે સંદેશા આપે છે આજના યુગમાં જ્યારે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે ત્યારે આવા ગીતો આપણને આ પ્રકારના મેસેજ મેસેજ આપે છે બહુ સરસ વાત કરે ને ખાસ કરીને જે પોતાની વાત એ રજૂ કરવાનો સરળમાં સરળ એમ કહી શકાય મેઘાણીજી એમ કહેતા ને કે મેઘાણીજીને પૂછવામાં આવેલું કે ગીત અને લોકગીતમાં શું ફેર એટલે કહેતા જ કે વનવગડામાં એની મેળે કોઈ ફૂટી નીકળે તો એ લોકગીત અને તમારા ઘરે કુંડામાં વાવીને તમે પરાણીને ફૂલ છો ને ઉગાડો એ ગીત એટલે તમારા મત પ્રમાણે લોકગીત એ કહી જ શકાય ખાસ કરીને હું એ પૂછીશ કે લોકગીતોમાં પાઠાંતર થતું રહેશે દિવસે દિવસે ક્યાંક અપભ્રંશનું પ્રમાણ રહેતું હોય છે તો આ અંગે આપનું શું કહેવું છે ઓકે જો સૌથી પહેલા તો આપણા લોકગીતો છે ને એમાં એ માટીનું સંગીત છે જી આપણા લોકગીતો એમાં માટીની સુવાસ છે વરસાદ આવવાનો હોય એની થોડી વાર પહેલા એક માટીની ભીની સુગંધા પણ આવે માટીની સોડમ લોકગીતોમાં છે ને માટીની સોડમ આવે છે એ સોડમ પરફ્યુમ જેવી માદક નથી પરફ્યુમ છે એ કૃત્રિમ છે માટીની સોડમ છે કુદરતી છે બે વચ્ચે એ ફરક છે બીજું આપણા લોકગીતો છે ને માના દૂધ જેવા છે પૌષ્ટિક છે પૌષ્ટિક છે પેકેજ મિલ્ક જે હોય છે એ તો ફ્લેવર્ડ દબાનું દૂધ અથવા તો કોથળીનું દૂધ એ ફ્લેવર્ડ હોય છે બરાબર છે પણ માનું દૂધ છે પૌષ્ટિક હોય છે બે વચ્ચે ગીત અને લોકગીત વચ્ચે આ તફાવત તફાવત છે વાહ તમે મને પૂછ્યું કે અપભ્રંશ અનર્થ પાઠાંતર હા હા બહુ થયું છે આપણા લોકગીતોમાં શું કામે થયું છે એના કારણો છે એમાં કોઈનો કદાચ વાંક નથી મારી દ્રષ્ટિએ જો આ સાહિત્ય આ સંગીત છે ને કંઠોપકંઠ પરંપરાથી ચાલ્યું આવતું હતું બરાબર છે હજાર વર્ષ પહેલા કોઈ એક ગીત રેચ્યું હોય એ એના પછીની પેઢી સાંભળે એટલે યાદ રાખી લે ત્યારે રેકોર્ડિંગના કોઈ સાધનો નહોતા લોકો અશિક્ષિત હતા એટલે લખતા નહીં લખી નહોતા શકતા તો એક વ્યક્તિ યાદ રાખી લીધું કંઠમાં ભરી લીધું એ વર્ષો સુધી ગાય એના પછીની પેઢી આવે સાંભળે એ લોકો સાંભળે એ લોકો એમાંથી શીખીને ગાય એમાં ક્યાંક કોમ્યુનિકેશન ગેપ રહી જાય ક્યાંક શબ્દ બદલાઈ જાય ક્યાંક કડી બદલાઈ જાય ક્યાંક એનો અર્થ ગાવાવાળો બીજી પેઢી ખોટો કરે ખોટા શબ્દો વાપરે એના પછીની પેઢી એના પછીની તો આપણી પાસે પહોંચ્યું તો કદાચ દસ વીસ પેઢી બદલાઈ ગઈ છે તો સો એક વર્ષથી લોકગીતો લખાવાના એટલે સંપાદિત થવાના શરૂ થયા બરાબર લેખિત સ્વરૂપમાં મુદ્રિત સ્વરૂપમાં શરૂ થયા સો એક વર્ષથી લગભગ એની પહેલાના હજારો વર્ષ સુધી સેંકડો વર્ષ સુધી લોકગીતો કંઠોપ કંઠાયેલા છે તો એમાં ભૂલ ભૂલ થવાની પૂરી શક્યતા છે છે સ્વરૂપમાં આવ્યા પછી કદાચ ઓછી થઈ બરાબર તો એને કારણે પાઠાંતરો થયા એક ગીત હજાર વર્ષ પહેલા કે પાંચસો વર્ષ પહેલા અમુક રીતે એના શબ્દો હતા અત્યારે કદાચ જુદા હવે એવા દાખલા હું આપું એક બેન દાખલા તરીકે એક ગીત છે બહુ બહુ જાણીતું ગીત છે આપણું

ઓલે કાનુડે મુને બાણ માયરા છે આનું મુખડું છે હવે એનો અંતરો જુઓ સામા ઉભા સસરાજી તમે શું રે જુઓ છો સામા ઉભા સસરાજી તમે શું રે જુઓ છો મારે જો વાવારું કેરા ગુણ રે ઓલે ઓલે કાનુડે મુને બાણ માયરા છે હવે જુઓ એક નવી નવી આવેલી વવારું વવારું પાણી ભરવા જાય છે પાણીની હેલ ભરીને આવે છે લલકે ઈંઢોણી માથે હેલ લેવી પછી જ્યારે ઘરમાં આવે છે ત્યારે અંતરો એવો છે સામે ઊભા સસરાજી તમે શું રે જુઓ છો વહુ છે એ સસરાને પ્રશ્ન કરે છે એવું આમાં છે કે તમે સામે ઊભા છો તમે મારી સામે શું જુઓ છો સસરા એનો જવાબ આપે છે કે મારે જોવા વવા રૂકેરા ગુણ બરાબર અત્યારે આમ ગવાય છે આવું કોઈ દિવસ બને બને ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય ન શક્ય જ નથી નવી વહુ પાણી ભરીને આવતી હોય સસરા જોતા હોય વહુ એને પૂછે કે તમે મારી સામે શું જુઓ છો એવું બને બને જ નહીં એનો મતલબ એવો થયો કે ગીત આપણે ક્યાંક ખોટું ગાઈએ છીએ બરાબર છે આવું તો હોય જ નહીં આવું કેવી રીતે બને આજે કે આવતા પાંચસો વર્ષ પછી પણ કદાચ આવું શક્ય નથી બરાબર તો આપણે પાંચસો વર્ષ પહેલાંનું ગીત આવી રીતે ગાઈએ છીએ એનો મતલબ એવો થયો કે આપણે ક્યાંક ખોટું ગાયા છીએ ગીતના શબ્દો બદલાઈ ગયા છે પાઠાંતર થઈ ગયું છે અનર્થ થઈ ગયો છે સાચું શું છે સાચું શું છે એનું એક એની એક ઝલક તમને આપું એક જ શબ્દ ખોટો ગાઈએ છે અંતરામાં જુઓ સામે ઉભા સસરાજી છેલ શું રે જુઓ છો સામે ઉભા સસરાજી છેલ શું રે જુઓ છો પરિણીતા વહુ એના પતિને કહે છે કે મારા સસરા એટલે કે તમારા પિતા એ સામે ઊભા છે તમે મારી સામે આવી રીતે નહીં જુઓ કારણ કે પરિવારમાં સાથે જ્યારે કુટુંબ સાથે રહેતા રહેતા હોઈએ સંયુક્ત કુટુંબમાં ત્યારે પતિ પત્નીએ પણ અમુક રીતે જ વ્યવહાર કરવો જોઈએ એકબીજા સાથે અમન્ય હતી બિલકુલ તો પરિણીતા આ વવારો એના પતિને કહે છે એટલે સામે ઊભા સસરાજી તમે શબ્દ ગાય છે ને ખોટો છે ખોટો છે છેલ તમે નહીં

પૂછી છે શું કામ શું કામ બોલે આપણે તળપદી બોલીમાં આપણી સૌરાષ્ટ્રમાં કાયમ એમ કહે છે કે કામ કર્યું કામ કા મતલબ શું કામે તો મૂળ એનો એક જ શબ્દ ખોટો થઈ જાય તો અનર્થ થઈ જાય પાઠાંતર થયેલા આવા કેટલાય ગીતો છે જેટલા દાખલા આપીએ એટલા ઓછા પણ અમારો પ્રયાસ હંમેશા એવો અમે જ્યારે કોલેજોમાં યુનિવર્સિટીઓમાં કાર્યક્રમ કરીએ ત્યારે વિદ્યાર્થીઓને આ વાત જે હું અહીં કરું છું અત્યારે કેમેરા સામે એ ત્યાં સ્ટેજ ઉપર કરી અને વિદ્યાર્થીઓને સાચા ગીતો શું છે એનો સાચો ભાવ શું ગીતો વિદ્યાર્થીઓ અથવા લોકો સાંભળે ને આ સાંભળે એમ થાય કે આ શું આવું આપણી સંસ્થા ખબર નથી તો સાચા અર્થ કરાવીને કલાકારની ફરજ છે કે સાચી વાત કરવી તો અમે આવો પ્રયાસ કરીએ છીએ અને આવા અનર્થો ક્યાંક ક્યાંક થયા છે એ કુદરતી છે એમાં કોઈનો વાંક ખબર નથી પ્રભુને પ્રાર્થના કરીએ અને શુભેચ્છા આપીએ કે આ લોકગીતો યુવા પેઢી સુધીને આવતીકાલની પેઢી સુધી વધુને વધુ પહોંચે એવા એમના પ્રયાસો વધારે સાર્થ નીકળે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફરી પાછું આવા જ માર્ગદર્શન સાથે આપણે વિશેષ મુલાકાત કરીશું રજા આપશો નમસ્કાર